गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 11 नी अंदर पोस्ट ऑफिस पाठनो अभ्यास करीशुं। अगाउना वीडियो में पण आपणे लेखक परिचय अने पाठना पूर्व भागनो अभ्यास कर्यो हतो। केटलाक शब्दार्थ लखाव्या हता ए तमने तैयार करवा पण आपेला हता अने लेखक परिचयमांथी प्रश्नो केवा बने अने बनावी शकाय ए पण मैं तमने कह्युं हतुं। धूमकेतु ए गौरीशंकर गोवर्धनराम जोशीनुं उपनाम छे अने पाठनो साहित्य प्रकार नवलिका छे अने पोस्ट ऑफिस वार्ता विश्वकक्षाए स्थान पामी छे। गुजराती साहित्यमां विश्वकक्षाए एनुं महत्वनुं स्थान छे। अहींया आपणे जोयुं हतुं के अली रोज पहेला एक कुशळ शिकारी हतो। शिकार करीने तड़फता तड़फड़ता प्राणीओने पक्षीओने जोवानो एने आनंद मळतो। ए वखते तड़फता कुटुंबने जोईने एनामां जे दुख ने बदले आनंदनो अनुभव करतो हतो ए आजे मरियमना मरियम ज्यारे एनाथी दूर छे एनी दीकरी अने एना पत्रनी राह जोई रह्यो छे त्यारे एने समझाय छे के परिवारनो स्नेह जगतनी अंदर स्नेह शू छे। स्नेह अने आंसूनी किंमत एने समझाय छे। रोज सवारे पोतानी दीकरीनो पत्र आवशे एवी आशाए वहेली सवारे पोस्ट ऑफिसे आवे छे। पोस्ट ऑफिसे आवे छे पण दीकरीनो पत्र होतो नथी। निराश થઈને પાછો જાય છે। આ રીતે સતત 5 વર્ષ સુધી એક જ ક્રમ એનો જળવાઈ રહે છે। લોકો એની મજાક ઉડાવે છે છતાં એને ગણકારતો નથી। એને તો દીકરીના પત્રનો જ ઇંતજાર છે। એક દિવસ એવો આવે છે કે અલી પોતે पोस्ट ऑफिसे जाए छे, पोताना खिस्सामांथी 5 गिनी काढ़े छे अने लक्ष्मीदास जी कारकुन छे कारकुन ने 5 गिनी आपीने कहे छे के ऊपर भगवान माथे राखीने हूँ आ 5 गिनी तमने आपू छू, मारी दीकरीनो पत्र आवे तो मने मारी कबरे पहोंचाड़जो। एटले एने एवुं लागे छे के हवे मारा जीवननो अंतिम समय आवी गयो छे। अने त्यार पछी अली क्यारे अहींया पोस्ट ऑफिसे देखातो नथी। अने एक दिवस अचानक एनी दीकरीनो पत्र आवे छे। ए समय पोस्ट मास्टर जे छे ए एमनी दीकरीनी दीकरीना पत्रनी राह जोई रह्या होय छे। परंतु त्यारे एमने अत्यार सुधी पोस्ट मास्टर पण अलीनी मजाक उड़ावता हता। पण आजे एमने समझाय छे के दीकरीनो प्रेम दीकरीनो विरह शू छे। अने ज्यारे पोताने दीकरीनो पत्रनी राह जोई रह्या छे एवामां અલીના પત્ર એમના હાથમાં આવતા એકવાર તો એમના હાથમાંથી પત્ર પડી જાય છે, પણ પછી એમને દીકરીના પ્રેમનું મહત્ત્વ એના વિરહનું મહત્ત્વ સમજાય છે અને લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને અલીની કબર ઉપર એનો પત્ર પહોંચાડે છે। તો પિતૃ હૃદયની ભાવના અહીંયા વ્યક્ત થઈ છે। આપણે અલી જવાનીમાં કેવી રીતે શિકાર કરતો, શિકારનો ભોગ બનનારા પ્રાણીઓ કેવી રીતે એની દીર્ઘ દ્રષ્ટિથી કે તેજ નજરથી બચી શકતા નહોતા એની વાત અગાઉના ક્લાસમાં આપણે કરી લીધી હતી। અને છેલ્લે આપણે જોયું હતું કે પોસ્ટ ઓફિસની અંદર જુદા જુદા જે કાગળો આવ્યા છે એ કાગળો ઉપર લખાયેલા નામ કારકુન અને કારકુન ફટાફટ રટતો જાય છે અને પછી જુદા જુદા વિસ્તારમાં ટપાલ વેચનારા ટપાલીઓ ત્યાં આવીને એ પત્રો ત્યાંથી લઈને જાય છે ત્યાં સુધી આપણે છેલ્લે જોયું। અલી પોતાની જગ્યાએ જ બેઠેલો હતો। અલીનું નામ અંદરથી બોલાયું પણ તે ઊભો થઈને દરવાજા સુધી પહોંચ્યો ત્યાં તો ખડખડાટ અંદરથી હસવાનો અવાજ આવે છે અને અલી પાછો નિરાશ થઈને પોતાની જગ્યાએ બેસી જાય છે। અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળો પોતાના પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા। ઘણું કરીને પટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે ત્યાં વંચાતો હતો। કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા। એટલામાં બારણું ખુલ્યું। દીવાના અજવાળામાં સામેથી ખુરશી પર તંબુડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસ જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્ટર બેઠા હતા। કપાળ પર મોં પર આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ
માસ્તર આ સદીના કારકુન કે પોસ્ટ માસ્તર જ હોય છે. હવે અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં, અલી પોતાની જગ્યાએ જ બેઠેલો છે અને ત્યાં જ બેસીને પોલીસ કમિશનર કારકુનને બૂમ પાડીને એક થનગનાટ કરતા જોવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથી આગળ ગયો. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક બોલાવાનો આગળ આવ્યો અને આમને આમ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો હતો. એટલે કે કેટલાય કાગળો આવ્યા, હજારો કાગળો આવ્યા અને એ કાગળો ઉપર લખાયેલા નામ ફટાફટ રોજની આદત પ્રમાણે વાંચવાની બોલવાની ટેવ પ્રમાણે ફટાફટ કારકુન બોલી જતો હતો. એટલે જેમ ભગવાન વિષ્ણુના હજાર સહસ્ત્રો નામ રોજ રડતા હોય અને મોડે થઈ ગયા હોય ફટાફટ બોલીએ એમ કારકુન ટપાલ પર લખાયેલા નામ ફટાફટ બોલતો હતો, પડી જતો હતો એટલે બોલી જતો હતો. અંતે સૌ ચાલ્યા ગયા, પોતપોતાનું કામ નિપટાવીને બધા ઓફિસથી ચાલ્યા ગયા. અલી ઉઠ્યો, પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેણે પ્રણામ કરી ચાલ્યો ગયો. અલી ઉઠ્યો, પોસ્ટ ઓફિસ લોકો માટે એક સામાન્ય મકાન છે પણ અલી માટે એક તીર્થ સ્થાન બની ગયું છે. એક પૂર્ણ શ્રદ્ધાથી, જેમ ભગવાનના મંદિરમાં આપણે પૂર્ણ શ્રદ્ધાથી દર્શન કરવા માટે જઈએ છીએ એમ અલી પણ પૂર્ણ શ્રદ્ધાથી આ પોસ્ટ ઓફિસે આવે છે. એટલે અલી સૌ જતા રહ્યા પછી અલી પણ ત્યાંથી ઊભો થાય છે અને પોસ્ટ ઓફિસના પગથિયે પ્રણામ કરીને એ પણ પછી ચાલ્યો જાય છે. અરે સૈકાઓ પહેલાંનો ગામડિયો, આ માણસ ગાંડો છે, પોસ્ટ માસ્તરે પૂછ્યું. પોસ્ટ માસ્તરે એને આમ પ્રણામ કરતા જોઈને કહ્યું કે આ માણસ ગાંડો છે? તો હા. કોણ? અલીના? હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે, એનું કાગળ ભાગ્યે જ હોય છે, કારકુને જવાબ આપ્યો. કારકુને કહ્યું કે હા, ગમે તેવી ઋતુ હોય, ભર ઉનાળું હોય, ભર ચોમાસું હોય કે શિયાળો હોય, પણ એ કાગળ લેવા અવશ્ય અહીં આવે છે સતત 5 વર્ષથી. એટલે કારકુને જવાબ આપ્યો, કોણ નવરું બેઠું છે, હંમેશ તે કાગળ ક્યાંથી હોય? રોજ તો કાગળ ક્યાંથી આવે, એવું રોજ કાગળ લખવા કોણ નવરું બેઠું છે? એમ પોસ્ટમાસ્તરે કહ્યું. અરે સાહેબ, પણ એનું મગજ ચસકી ગયું છે. ચસકી જવું એટલે ફરી જવું, મગજ પાગલ થઈ જવું. તો એનું મગજ એમ કે પાગલ, એ પાગલ થઈ ગયો છે. તે પહેલાં બહુ પાપ કરતો હતો, પહેલાં શિકાર કરતો હતો, પક્ષીઓને પશુઓને તડપાવતો હતો, તો પહેલાં એને બહુ જ પાપ કરેલા છે. એમાં કોઈ થાનકમાં દોષ કર્યો, ભાઈ કર્યા ભોગવવા છે. પોસ્ટમાસ્તરે ટેકો આપ્યો અને પહેલાં ખૂબ જ એમ કે પાપ કર્યા છે અને કરેલા કર્મોનું ફળ તો ભોગવવું જ પડતું હોય છે. એટલે એમ કે એણે જે કર્યું છે એના ફળ અત્યારે ભોગવી રહ્યું છે અને જેને જેવું કર્યું છે એના ફળ તો ભોગવવા જ રહ્યા એમ કહે છે. ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત ગાંડો જોયો હતો. હવે ગાંડાનું પુરાણ ચાલ્યું, ગાંડાનું નામ પડ્યું એના પરથી પુરાણ ચાલ્યું કે હા, અમદાવાદમાં એક વખત ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદીની કાંઠા જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. ગાંડાઓનું પુરાણ ચાલ્યું કે ગાંડાઓ બહુ વિચિત્ર હોતા હોય છે કે વિચિત્ર વર્તન કરતા હોય છે. તો અમદાવાદમાં મેં એક ગાંડાને જોયો હતો કે જે રેતના ઢગલા જ કરે, બીજું કશું કરે નહીં. તો બીજો એક ગાંડો એવો હતો કે એક પથ્થર ઉપર નદી કિનારે જાય અને પથ્થર ઉપર પાણી રેડે. અરે એક ગાંડાને તો એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો, એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો. એક ગાંડો એવો હતો કે જાતે ને જાતે પોતાના ગાલ પર થપાટ મારે, લાપટ મારે અને પછી કોઈએ માર્યું છે એવું લાગે એને એટલે પછી રડવા માંડતો. અરે એક ગાંડાને તો એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો, એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ બેસી ગઈ છે.
आज पोस्ट ऑफिस में गांडा छोड़ा निकल एट गांडा की बात निकली एक अली ने अली गांडो है यी बात पर थी बस आ टॉपिक छेड़ाई गई अने पछी एक पोताने थयेला अनुभवों सब कहवा लाग्या अने अली गांडो छे एनी वात तो बाजू पर रही एना सिवाय पोते जोयेला अनुभवेला गांडाओनुं पुराण चाली अने आजे पोस्ट ऑफिसमां गांडानुं पुराण निकळ्युं हतुं। हमेशा आवुं एकाद प्रकरण छेड़ीने एटले हमेशा कोई वात पर चर्चा चाले तो कलाकों सुधी एना एज वात उपर चर्चा चाल्या करती तो हमेशा आवुं एकाद प्रकरण छेड़ीने एना पर बे चार मिनिट बात करी आराम लेवानी टेव लगभग बधा ज नौकर वर्ग में दारूनी टेवनी जेम बेसी गई छे। एटले रोजे कोई ना कोई वात पर चर्चा चाले अने चर्चा कर्या पछी थोड़ो विराम ले एटले आवी एक पोस्ट ऑफिस में काम करनारा दरेक कर्मचारी ने आवी एक दारूनी लत जेम पड़ी जाए ने पीधा वगर चाले नहीं एम आ बातों कर्या वगर पण एमने चालतुं नहीं अने आ रीते कोई ना कोई टॉपिक उपर ए बातों करता पेसी गई छे। दारूनी टेवनी जेम पेसी गई छे। पोस्ट मास्तर छेवटे उठ्या अने जता जता कही वात पहला काम बधुं निपटावी दीधुं पछी आवी कोई एक वात पर चर्चा चाली अने हवे पोस्ट मास्तर ऊभा थाय छे अने जता जता कही મારું ગાંડાને પણ દુનિયા લાગે છે ગાંડા માણસોની પણ એક અલગ દુનિયા હશે એવું લાગે છે। ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે। ગાંડા માણસો આપણને ગાંડા માનતા હશે ગાંડા માણસો જેમ આપણે એમને ગાંડા માનીએ છીએ એમ એ આપણને ગાંડા માનતા હશે અને ખરેખર જેમ કવિ પોતાની જ ધૂનમાં મગ્ન હોય છે એવી રીતે ગાંડા માણસ પણ એક કવિ જ હશે એવું પોસ્ટ માસ્ટરે કહ્યું। મારું ગાંડાની પણ દુનિયા લાગે છે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે। છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા। એક કારકુન વખત મળે જરા ગાંડા ગેલા જોડી કાઢતો અને એને સૌ ખીજવતા। એક કારકુન વખત મળે જરા ગાંડો કેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા। પોસ્ટ માસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું એક કારકુનને પણ બધા ગાંડો ગેલો માનતા હતા એટલે પોસ્ટ માસ્તરે એના તરફ જ ઈશારો કરીને છેલ્લું વાક્ય બોલ્યું હતું કરીને કહ્યું હતું। પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની ગઈ અને પછી બધા ત્યાંથી જતા રહ્યા। પહેલાં જેવી હતી એવી પોસ્ટ ઓફિસ શાંત થઈ ગઈ વાતાવરણ શાંત બની ગયું। એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી। અલીનું મન સમજી શકે એની વેદના એના મનમાં રહેલા ને સમજી શકે એવું કોઈ હતું નહીં પણ રોજ ટેવ પ્રમાણે ત્યાં આવતો અને લોકો એની મજાક ઉડાવતા એટલે એ મજાકની દ્રષ્ટિએ ચિંતાની દ્રષ્ટિએ કદાચ આપણા ઘરમાંથી કોઈ બહાર ગયું હોય તો આપણે શું કહીએ કે મોડું થઈ ગયું હોય તો કેમ હજુ આવ્યા નહીં હોઈએ તો એની પાછળ આપણું શું છે એમના તરફનો પ્રેમ અને ચિંતા છે। જ્યારે અહીંયા પોસ્ટ ઓફિસમાં એવું કોઈ હતું નહીં કે જેને અલી પર પ્રેમ હોય કે એની ચિંતા હોય પણ રોજ ટેવ પ્રમાણે એમને જે મજાક ઉડાવવા માટે જે ટોપિક મળી રહેતો તો એ બે ત્રણ દિવસથી આવ્યો નહીં તો એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ। એ કેમ ન આવ્યો એવું મનમાં સૌને લાગ્યું। સહાનુભૂતિ છે એટલા માટે નહીં કે એની ચિંતા છે એટલા માટે નહીં પણ ટેવ પડી ગઈ છે એક પ્રકારની અલી સાથે મસ્તી મજાક કરવાની એટલે એ કેમ ના આવ્યો એવું બધાને નવાઈ લાગી। પછી અલી આવ્યો પણ તે દિવસે એ હંપતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો એટલે ઉતરતી અવસ્થાના કે અંતિમ અવસ્થાના ચિહ્નો હોવા એટલે અહીંયા એ આવ્યો ખરા
પણ એ દિવસે આમ તો ફક્તો આવ્યો એટલે આપણે માની શકીએ કે બીમાર હતો. બીમારીને કારણે પોસ્ટ ઓફિસે આવી શક્યો નહોતો અને આજે હવે એને એવું લાગ્યું કે કદાચ હવે મારા જીવનનો અંતિમ સમય આવી ગયો છે અને એટલા માટે જ એ અહીં કંઈક કામસર આવ્યો છે. વૃદ્ધાવસ્થા આવવી, જીવન સંધ્યાના ચિહ્નો સ્પષ્ટ દેખાવે એટલે વૃદ્ધાવસ્થા આવવી. તો આજે એ હાંપતો હાંપતો આવ્યો છે ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્તરને પૂછ્યું. અધીરા બનીને પોસ્ટ માસ્તરને કહ્યું, માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે કે મારી મરિયમનો કાગળ આવ્યો છે. પોસ્ટ માસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત નહોતું. પોસ્ટ માસ્તર થોડા ઉતાવળમાં હતા અને આપણે ઉતાવળમાં હોઈએ ને કોઈ આપણને આવો પ્રશ્ન કરે તો ગુસ્સો આવી જાય, તો પોસ્ટ માસ્તરનું મગજ પણ શાંત હતું નહીં. ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો એટલે પહેલાં એ કહ્યું, ભાઈ તમે કેવા છો? એટલે એ કયા ટોનમાં કહેતા હતા કે રોજ અહીંયા ચાલ્યા આવ્યો છું, જો પત્ર આવ્યો હશે તો અમે સામેથી નહીં કહીએ એવા ટોનમાં કહેતા હતા. પણ આ બૂઢા માણસને પહેલાં એ પૂછ્યું કે ભાઈ તમે કેવા છો, તો એ પોતાનું નામ બતાવે છે. મારું નામ અલી. અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો, હા પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? તમે રોજ અહીંયા આવો છો અને પૂછો તો કંઈ તમારી મરિયમનું નામ અહીંયા નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. હું ન હોઉં તો મારું મરિયમનું નામ એમ કે નોંધી રાખો ને. પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે. પોણી જિંદગી એને શિકારમાં ગાળી, એને શું ખબર હોય કે પોતાની દીકરીનું માન નામ એને માટે જ મહત્ત્વનું છે, બીજા માટે કોઈ મહત્ત્વનું હોય નહીં. બીજાને મન તો એની કોઈ કિંમત નથી એમ. તો પોણી જિંદગી જેને શિકારમાં ગાળી એને શું ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે. પોસ્ટ માસ્તર તપી ગયા એટલે ગુસ્સે થઈ ગયા. ગાંડો છે કે શું? જા જા, તારું કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. ગાંડો છે કે શું એમ? તો તારી મરિયમનું નામ અહીંયા અમે નોંધી રાખીએ એવું કહે છે. જા અહીંયાથી, તારું કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય, તેને પહોંચાડી દેવામાં આવશે. પોસ્ટ માસ્તર તપી ગયા. ગાંડો છે કે શું? જા જા, તારું કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એટલે અશ્રદ્ધા મતલબ શ્રદ્ધા એને છોડી નહોતી પણ ધીરજ ખૂટી ગઈ હતી એને, કારણ કે પત્રની રાહ જોતા જોતા છેક એના જીવનના અંતિમ દિવસો આવી પહોંચ્યા, તેમ છતાં હજુ પત્ર આવ્યો નથી. એટલે એને શ્રદ્ધા છોડી નહોતી પણ ધીરજ ખૂટી ગઈ હતી. એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. આજે એને પોસ્ટ ઓફિસને બરાબર જોઈ લીધી પછી એની પાછળ પાછળ કોઈ કારકુન આવતો એને લાગ્યો. એના તરફ એ ફર્યો અને કહ્યું, ભાઈ. કારકુન ચમક્યો પણ તે સારો હતો. કારકુન ઘણા માણસો સ્વભાવે સારા હોય, સામે વ્યક્તિની વાતને સમજી શકે એવા હોય અને ઘણા ના સમજી શકે એવા પણ હોય. તો એમ કે કારકુન સારો હતો એટલે અલીની વાતને સાંભળે છે. એક કારકુન એની પાછળ આવતો હતો. અલી તેના તરફ ફર્યો અને કહ્યું, ભાઈ. કારકુન ચમક્યો પણ તે સારો હતો. કેમ? જુઓ આ મારી પાસે છે, એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ 5 ગીની કાઢી. એક જૂનો સિક્કો છે 5 ગીની. તો પોતાની દાબડીમાંથી એને સાચવી રાખેલો એક 5 ગીની કાઢી અને કારકુન એ જોઈને કારકુન ભડક્યો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે. કહે છે કે ભડકશો નહીં, ચમકશો નહીં,
આ મારી માટે હવે કોઈ કામની છે નહીં, તમારા માટે ઉપયોગી ચીજ છે. ઓળખશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો, એમ અલી પોતાના ખિસ્સામાંથી પાંચગીની કાઢે, ખિસ્સામાં દાબળીમાંથી પાંચગીની કાઢે છે અને પછી પેલા કારકુનને આપે છે અને પછી કહે છે કે હવે મારે આનું કશું કામ નથી અને તમારે કામ લાગશે, પણ આના બદલામાં તમારે એક કામ કરવાનું છે. તે પૂછે છે તમે મારું એક કામ કરશો એમ. ત્યારે શું એક કામ કરશો? ત્યારે કારકુને કહ્યું, શું આ ઉપર શું દેખાય છે? એટલે આકાશ તરફ ઇશારો કરીને કહે છે કે આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે જોઈ આંગળી ચીંધી. આકાશ, કારકુને જવાબ આપ્યો કે આકાશ દેખાય છે, ઉપર અલ્લા છે. અને અલીએ ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને આ પૈસા આપું છું, તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાંથી ઊભો રહ્યો, ક્યાંથી ક્યાં પહોંચાડવો એમ. એટલે એમ કે ઉપર ભગવાનની સાક્ષી હું તમને આ પૈસા આપું છું, તમે મારી મરિયમનો કાગળ આવે તો મારે ત્યાં પહોંચાડજો. એટલે કારકુનને આશ્ચર્ય થાય છે કે ક્યાં પહોંચાડવું એમ. તો અલીએ કહ્યું, મારી કબર ઉપર. હે, કારકુનને નવાઈ લાગી કે આ શું બોલી રહ્યા છે એમ. તો અહીંયા આપણે જોયું કે અલીને હજુ પણ મૃત્યુ પછી પણ કાગળ આવશે એવી આશા છે અને એટલા માટે તે પોતે કાગળ એમ કે પહોંચાડવાની જવાબદારી કારકુનને સોંપે છે. પોતાની પાસે જે પણ કંઈ છે એ એને આપી દઈને કારકુનને પોતાની કબર પર કાગળ પહોંચાડવા માટે વિનંતી કરે છે. થોડાક શબ્દોના અર્થ લખી લો. સહાનુભૂતિ એટલે દિલસોજી. સંબંધ નહીં એવું. કે અનુચિત. બળવું એટલે અચાનક કરી જવું. બળવું અચાનક દળી જવું. ગીની, સોનાનો એક સિક્કો. ગીની, સોનાનો એક અંગ્રેજી બ્રિટિશ સિક્કો. બ્રિટિશ સિક્કો. દાબળી એટલે નાની ડબ્બી. પીછાને એટલે ઓળખી. પીછાને એટલે ઓળખી. કરડાવીના એટલે કડકાય, સપ્તાય. દિગ્મૂળ, ચકિત. રોજની સીરે દરરોજના કામની નોંધ ગોથી. રોજની સીરે
the root. દરરોજના કામની નોંધપોથી ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના ત્રિવિધ ત્રણ પ્રકારના શબ્દોના અર્થ તમારી નોટબુકમાં લખવાના છે. સાથે સાથે જેટલો પાઠ ચાલે છે એટલા પાઠમાંથી તમારે હેતુલક્ષી પ્રશ્નો પણ બનાવવાના છે. જેટલા તમે હેતુલક્ષી પ્રશ્નો બનાવશો એટલો પાઠ તમારા માટે સમજવો સરળ રહેશે. પાઠની વિષયવસ્તુ બરાબર તમને યાદ થઈ જશે એટલે એમાંથી તમે ટૂંકા પ્રશ્નોના જવાબ પણ સારી રીતે લખી શકો અને વિસ્તારથી પ્રશ્ન પૂછાય તો પણ તમે એને સારી રીતે લખી શકો. એટલે જરૂરી છે કે પાઠના વિષયવસ્તુને બરાબર ધ્યાનથી તમે ધ્યાન વાંચો, યાદ કરો. પુરાણ નીકળ્યું એટલે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળે. પુરાણ નીકળ્યું એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળે. બરાબર, શબ્દોના અર્થ તમે નોટબુકમાં લખી લો અને બાકીનો જે અંત ભાગ છે એની સ્વાધ્યાયની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું. ઓકે, થેન્ક યુ.